जय स्वामीनारायण। धोरण 9 માં ચેપ્ટર નંબર 4 ભાગ 7 મો મ્રેચલ સુરેખ સમીકરણના સ્વાધ્યાય 4.3 એના થોડાક દાખલા જોઈશું। દાખલો નંબર 1 સમીકરણનો આલેખ દોરવાનો છે। પહેલા દાખલામાં ચારેક દાખલા છે, એમાંથી આપણે બે ગણીશું, બે તમારે હોમવર્કમાં। પહેલો જ દાખલો જોઈએ, એક્સ વત્તા વાય બરાબર 4। યાદ રાખો, આલેખ દોરવાનો હોય એટલે આપણે શું કરવાનું, ત્રણ ઉકેલો મેળવવાના। સમીકરણના ઉકેલ લખીએ, એક્સ વત્તા વાય બરાબર 4 છે, એની અંદર હું એક્સ બરાબર 0 લેતા, એક્સની જગ્યાએ 0 લઉં એટલે કે 0 પ્લસ વાય બરાબર 4, તો કે વાય બરાબર 4 મને મળે। પ્રથમ ઉકેલ કયો મળ્યો મને, કે 0 અને 4। હવે બીજો ઉકેલ મારે મેળવવો છે, તો કે એક્સ બરાબર 2 લેતા। જ્યાં એક્સ છે ત્યાં 2 મૂકું, આ 2 ને પેલી બાજુ લઈ જવું એટલે કે વાય બરાબર 4 માઇનસ 2, તો કે વાય બરાબર 2। આ બીજો ઉકેલ મળ્યો, કે એક્સ બરાબર 2 અને વાય બરાબર પણ 2। હવે એક ત્રીજો ઉકેલ મેળવવો છે મારે હજુ। ત્રીજો ઉકેલ કઈ રીતે મેળવવાનો, એક્સની જગ્યાએ વાય ધારું કે વાય બરાબર 0 લેતા, તો એક્સ એમના એમ વાય બરાબર 0 બરાબર 4, 0 પ્લસ એક્સ એટલે કે એક્સ બરાબર 4, તો મને મળ્યું કે એક્સની જગ્યાએ 4 અને વાયની જગ્યાએ 0। આ ત્રણ ઉકેલ મળી ગયા। હજુ ચોથો, પાંચમો, છઠ્ઠો એમ જેટલા લેવા હોય એટલા લઈ શકાય। આપણે મિનિમમ એટલે કે ઓછામાં ઓછા ત્રણ ઉકેલો લેવાના। ત્રણ ઉકેલો પૂરા થઈ ગયા, ત્યાર પછી ગ્રાફ પેપરમાં આલેખ તૈયાર કરવાનો। હવે એક્સ બરાબર 0 અને વાય બરાબર 4 એટલે કે એક્સ અક્ષ નહીં લેવાનો, વાય અક્ષ લેવાનો। વાય અક્ષ ઉપર આપણે 4 લઈએ એટલે અહીંયા મળે મને 0 અને 4। બીજું બંને 2-2 છે એટલે કે અહીંયા મને મળે 2 અને 2। ત્યાર પછી ત્રીજું છે કે એક્સ 4 છે અને વાય 0 છે, એટલે કે એક્સ ઉપર 4 લઉં અને વાય ઉપર 0 લઉં। ત્રણ બિંદુ આલેખમાં દર્શાવ્યા પછી ત્રણેયમાંથી પસાર થતી એક રેખા દોરી નાખવાની, અને લખી નાખવાનું એક્સ પ્લસ વાય બરાબર 4। આ આપણે આલેખમાં દર્શાવી નાખ્યું, આટલી જ વસ્તુ કરવાની, ત્રણ ઉકેલો મેળવવાના, આલેખને તૈયાર કરવાનો। આલેખને તૈયાર કર્યા પછી
आलेख में ज्या बिंदुओ छे ए बिंदुओ दर्शावी, त्रणेयमांथी पसार थती रेखा दोरी, ए रेखा उपर आपणे जे द्रिचल सुरेख समीकरणनी रेखा छे ए द्रिचल सुरेख समीकरण दर्शावी देवानुं। जोईए एवो ने एवो बीजो दाखलो छे, एक्स माइनस वाय बराबर बे। x माइनस y बराबर बे, शुरुआत में आना उकेलो मेळवीशुं। उकेल में जोईए, हवे आपणे लखता नथी बधुं, उकेल में पहेलो उकेल जोईए आपणे के x माइनस y बराबर बे मां x बराबर शून्य लेता, x नी जग्याए जो हूँ शून्य लऊं एटले के अहींया शून्य थई जाय, माइनस वाय बराबर बे। हाँ, माइनस वाय छे आगळ शून्य छे एटले काई नहीं, पण अहींया माइनस वाय छे, माइनस वाय न रखाय एटले फक्त वाय राखू तो आ माइनस पाछळ आपू तो के वाय बराबर माइनस बे, एटले आपणने उकेल मळ्या के एक्स नी जग्याए शून्य अने वाय नी जग्याए बे। बीजो उकेल मेळवू छू हूँ आज समीकरणनो, એટલે કે સમીકરણ છે x માઇનસ y બરાબર 2। હવે x ની જગ્યાએ હું 2 લેતા, x ની જગ્યાએ 2 લઉં, y m ના m 2 અહીંયા, આ પ્લસ 2 પેલી બાજુ જાય તો કે y માઇનસ બરાબર 2 માઇનસ 2, બંનેનું શૂન્ય થઈ જાય, માઇનસ વાય એમના એમ વધે અહીંયા, એના કરતાં આપણે 4 લઉં હું અહીંયા કે એક્સ બરાબર 4 લઉં, જેથી કરી આપણને વાય માઇનસમાં ન મળે। એક્સ બરાબર 4 લીધા તો 4 માઇનસ વાય બરાબર 2। હવે આ 4 ને પેલી બાજુ લઈ જાઉં તો માઇનસ વાય બરાબર 2 માઇનસ 4, તો જવાબ મળશે માઇનસ વાય બરાબર માઇનસ 2, બંને બાજુથી માઇનસ માઇનસ નીકળી જાય તો કે એક્સ બરાબર 2, એટલે મને જવાબ મળ્યો કે એક્સ બરાબર 2 છે તો વાય બરાબર 2, અહીંયા વાય બરાબર 2 જવાબ મળે। હવે ત્રીજું લઈએ આપણે, સમીકરણ છે એક્સ માઇનસ વાય બરાબર 2, એ જ સમીકરણમાં ત્રીજો ઉકેલ લઈએ કે x બરાબર 4 તો લીધા, હવે લઈએ આપણે 5 લેતા, અથવા y બરાબર લઈએ, ગમે વિશે ધારી શકાય, y બરાબર શૂન્ય લેતા એવું વિચારીએ, તો જ્યાં y હોય અહીંયા શૂન્ય મૂકવાના, તો કે x માઇનસ શૂન્ય બરાબર 2, માઇનસ શૂન્ય છે તો કે એક્સ બરાબર ડાયરેક્ટ 2 મળી જાય, તો કે એક્સ બરાબર 2 અને વાય બરાબર 0, એનો જવાબ મળ્યો આ જવાબ અને આ જવાબ। ત્રણ જવાબ મળી ગયા પછી આપણે શું કરવાનું, આલેખ રચવાનો, આલેખમાં મહત્તમ મૂલ્ય વાયનું 2 જ છે, એટલે આપણે અહીંયા 3 સુધી દર્શાવીશું। x નું મહત્તમ મૂલ્ય 4 છે, માઇનસ y નું મહત્તમ મૂલ્ય 2 છે, માઇનસ 1 તો છે જ નહીં, આ x ડેશ, આ x, આ y ડેશ। હવે જોઈએ આપણે પહેલું
जीरो अने माइनस टू एटले के प्लस अने माइनस छे, पहला प्लस अने पछी माइनस, तो क्या चरण में आवे? चरण नंबर चौथा में आवे, ए अपने खबर पड़े। y नो मूल्य माइनस बे छे, x नो मूल्य शून्य छे, એટલે કે x ને આપણે અવગણી y નું મૂલ્ય દર્શાવવાનું છે, એટલે કે અહીંયા દર્શાવી શકાય શૂન્ય અને માઇનસ બે। હવે બીજું જોઈએ કે ચાર અને બે, x નું મૂલ્ય ચાર, y નું મૂલ્ય બે, આ x ચાર અને y બે, એટલે કે અહીંયા મળશે મને ચાર અને બે। હવે ત્રીજું મૂલ્ય છે x બે છે અને y શૂન્ય છે, y શૂન્ય હોય એટલે કે આપણે y ની અવગણના કરી x નું મૂલ્ય લેવાનું છે, x બરાબર બે છે અને y બરાબર શૂન્ય છે। હવે આ ત્રણેયમાંથી પસાર થતી એક રેખા દોરવાની છે, આ જે રેખા દોરી છે અહીંયા આપણે દર્શાવવાનું છે કે x માઇનસ y બરાબર બે। અહીંયા આપણો દાખલો અહીંયા પૂરો, આલેખ દોરવાનો એને દર્શાવવાનું અને આલેખની સીધી જે રેખા મળે એને દર્શાવવાની। અહીંયા માપપટ્ટી વગર આપણે આલેખની રેખા દોરી છે, તમારે માપપટ્ટીનો ઉપયોગ કરીને દોરવાનો છે। હવે જોઈશું દાખલા નંબર બે, હમણેની જેવું જ છે, તમને બિંદુ આપેલું હોય અને એના ઉપરથી આપણે યામ શોધવાના, સોરી સમીકરણ મેળવવાનું, આ બિંદુ ઉપરથી સમીકરણ મેળવો, એટલે રકમ એવી છે કે બિંદુ બે અને ચૌદ માંથી પસાર થતી બે રેખાઓના સમીકરણ આપો, આવી બીજી કેટલી રેખાઓ મેળવી શકાય। હવે જો બિંદુ બે અને ચૌદ, એટલે આપણે વિચારીએ કે આલેખની અંદર સમજવા પૂરતું આ આલેખ છે, એમાં બે અહીંયા હોય અને ચૌદ અહીંયા હોય, તો આ બિંદુ મળ્યું। હવે આ બિંદુમાંથી કેટલી રેખા પસાર થઈ શકે? બિંદુ આપણને બીજું નથી, એક જ છે, તો આ એક બિંદુમાંથી કેટલી પસાર થાય? આપણે યાદ કર્યું ચેપ્ટર નંબર પાંચ કે એક બિંદુમાંથી અનન્ય રેખા પસાર થાય, સોરી અસંખ્ય રેખા પસાર થાય, એક જ બિંદુ હોય તો અસંખ્ય રેખા પસાર થાય, એમ આ બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? તો કે અસંખ્ય રેખા પસાર થાય, આનો ડાયરેક્ટ જ જવાબ છે, આની ગણતરી કરવાની નથી આપણે। અને જો આનું એવું કીધું હોય કે આ બિંદુનું સમીકરણ મેળવો, તો સમીકરણ કઈ રીતે મેળવાય આપણે યાદ કરીએ ફરી વાર, સમીકરણ મેળવવા માટે x પ્લસ y બરાબર દર્શાવી દેવાના, પહેલું સમીકરણ તો ફરજિયાત આ લખવાનું x પ્લસ y, x ની કિંમત 2, y ની કિંમત 14, એટલે બંનેનો સરવાળો કરો તો 14 ને 2 16, એટલે કે એક આ સમીકરણ મળી ગયું મને। હવે બીજું, કોઈ પણ બીજું સમીકરણ બનાવવું હોય, જો y ને હું બરાબરની આ બાજુ રાખું, એટલે કે 14 થઈ ગયા, તો આ બાજુ પણ 14 કરવા પડે, પણ x ની કિંમત તો 2 છે, 7 ને 2 વડે ગુણો તો 14 થાય, તો 7x બરાબર y, એ આ બીજું સમીકરણ મળ્યું મને, આ પહેલું હતું। એમ જો આ બિંદુના સમીકરણ દર્શાવવાના કીધા હોય તો આપણે ગમે એ લખી શકાય, પણ અહીંયા પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ બિંદુને કેટલી રેખાઓ પસાર થઈ શકે? બે તો કોઈ પણ રેખા પસાર થતી દોરવાની છે, જો આલેખમાં અહીંયા બિંદુ મળતું હોય તો આમાંથી પસાર થતી આવી બે રેખા તો આપણે દર્શાવી, પણ કેટલી પસાર થાય? તો કે અસંખ્ય રેખા પસાર થઈ શકે, આને ગણવાનો નથી, સમજીએ જ આપણે, કઈ રેખા પસાર થાય છે એ નથી ગણવો આપણે, સમજવી ખાલી કે અસંખ્ય રેખા પસાર થાય। હવે દાખલા નંબર ત્રીજો જોઈએ કે બિંદુ ત્રણ અને ચાર આપેલા છે,
तो समीकरण 3y बराबर ax प्लस 7 मा a नी किंमत शोधो। आपणे शुं करवानुं छे, आपेला बिंदुनी अंदर a नी किंमत शोधवानी छे। हमणे आपणे वात करी हती k नी किंमत, एवुं ज छे। x अने y नुं मूल्य आपेलुं छे, x बराबर केटला 3 अने y बराबर केटला छे 4। तो ज्यां ज्यां x आवतो होय त्यां 3 मूकवा, y आवता होय त्यां 4 मूको, y नी जग्याए 4, अहींया x नी जग्याए 3 वत्ता 7, 4 तरी 12 बराबर 3 a वत्ता 7। 3 a ने करता बनावू तो 7 आ बाजू आवे, तो 12 माइनस 7 तो के 3 a बराबर 5। a ने जो शोधवो छे तो 3 ने पेली बाजू लई जाओ तो के a बराबर 5 ना छेद मां 3, आ मने मूल्य मळ्युं a नुं। बिंदु नी किंमत आपेली छे, एना उपरथी आपणे a नी किंमत शोधवानी छे। જોઈએ દાખલા નંબર 4। દાખલા 4 માં કીધું છે, એક શહેરમાં ટેક્સીનું ભાડું આ પ્રમાણે છે, એટલે કે કોઈ પણ ટેક્સી આપી હોય, આપણે જે લઈએ છીએ એ ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટરે 8 રૂપિયા, એટલે કે પ્રથમ કિલોમીટર 8 રૂપિયા, પ્રથમ કિલોમીટર એટલે કે 1 કિલોમીટરના 8 રૂપિયા એવો અર્થ થાય। ત્યાર પછીના જેટલા કિલોમીટર લ્યો આપણે એ બધાય કિલોમીટર ઉપર પ્રતિ 5 રૂપિયા। જો 1 કિલોમીટર પછી હું હજુ 1 કિલોમીટર લઉં એટલે 2 કિલોમીટર થાય, તો 2 કિલોમીટરનું ભાડું કેટલું થઈ જાય, 8 પછી 5 એટલે કે 13 રૂપિયા। પછી એક લેવું હોય તો ત્રીજું કિલોમીટર એ 13 ને 5, 18 રૂપિયા મળે આપણને। પછીના દરેક કિલોમીટરે 5-5 રૂપિયા ચડી જાય, એટલે 1 કિલોમીટર વધારું તો 13-5 રૂપિયા ચડી ગયા, બીજું કિલોમીટર વધાર્યું તો 18 રૂપિયા ચડી ગયા। હવે તમને આગળ કીધું છે કે જો કિલોમીટર છે અને એક્સમાં લ્યો, એટલે કે આ કિલોમીટરને હું એક્સમાં લઉં અને ભાડું છે એ વાયમાં લ્યો, એક્સ અને વાયમાં લ્યો, એટલે આપણને એવું કહેવા માંગે છે કે આ એક્સ અને વાય આ બંનેને લ્યો આપણે, પહેલા કિલોમીટર લીધું ભાડું 8 રૂપિયા, બીજું કિલોમીટર 13 રૂપિયા, ત્રીજું કિલોમીટર 18 રૂપિયા, આવી રીતે ભાડું મળે, એટલે કે કિલોમીટરને એક્સમાં લ્યો અને ભાડાને વાયમાં લ્યો। આ માહિતી ઉપરથી આપણે દ્વિચલ સુરેખ સમીકરણ તૈયાર કરવાનો છે, દ્વિચલ સુરેખ સમીકરણ તૈયાર કરવાનો છે। તો માહિતી આપણને મળી ગઈ છે, એટલે કે જો આપણે પહેલાં લેતા હતા આવી રીતે કે 2 અને 0, આને આપણે આલેખમાં દર્શાવતા હતા, યાદ કરો, આ એ જ વસ્તુ થઈ કે એક્સ બરાબર 1 અને વાય બરાબર 8, એને આપણે આલેખમાં દર્શાવવાનો છે। આ ગણતરી તમારે ઘરે કરવાની છે, તમને મૂલ્ય તરત આપી દીધા કે તમે જેટલા કિલોમીટર વધારો એટલા 5 રૂપિયા વધારી દેવાના, 3 મૂલ્ય મળ્યા આલેખમાં દર્શાવવા માટે, આલેખ દોરવાના, અહીંયા મૂલ્ય આપણે 1, 2, 3, 4 એવી રીતે લેવું હોય તો લઈ શકાય। તો અહીંયા આપણે મહત્તમ મૂલ્ય કેટલું છે 18, એટલે આપણે આ વાય અક્ષ ઉપર 18 લેવા પડશે, પરંતુ 18 ન સમાતા હોય તો આપણે ફરીવાર યાદ કરીએ કે આલેખમાં એવું શીખ્યા હતા કે આપણે વર્ગ આવો લેવો, કે 2, 4, 6, 8 એવા સ્વરૂપમાં લઈએ, તો અહીંયા પણ લેવું પડે 2, 4, 6, 8, અથવા એવું લઈએ કે એક્સ અક્ષ ઉપર 1 એકમ બરાબર 1 કિલોમીટર અને વાય અક્ષ ઉપર બરાબર, વાય અક્ષ ઉપર 1 એકમ બરાબર 2 રૂપિયા, આવી રીતે પ્રમાણમાપ લઈને લઈ શકાય। આનો આલેખ તમારે તૈયાર કરવાનો છે, આના 3 ઉકેલો આપી દીધેલા છે, કે પહેલો ઉકેલ છે 1 અને 8, બીજો છે 2 અને 13, ત્રીજો છે 3 અને 18। આ ઉકેલ આપેલા છે, એનો જે આલેખ છે
ए आलेख आपणे घरेथी तैयार करवानो छे। हवे दाखला नंबर 5 मां बे आकृति आपेली छे, ए बे आकृतिओमांथी एक आकृति करी अने एक आकृति घरेथी हमने उदाहरण 8 જોયું તો એવું જ છે। एक्स एक्स वाई वाई एक्स एक्स माइनस एक अने एक बीजू छे एक अने माइनस एक ने अहिया छे जीरो अने जीरो। आ त्रण माथी पसार थती रेखा आपणने आपेली छे। आने आपणे शोधवानो छे। बाजूमां चार ऑप्शन छे। पहेलो छे y बराबर x, बीजो छे x प्लस y बराबर शून्य, त्रीजो छे y बराबर 2x अने चौथो छे 2 वत्ता 3y बराबर 7x। आमांथी क्यूं समीकरण साचुं छे हमणेनी जेम ज गणतरी करवानी छे। शरूआतमां जोईए x नुं मूल्य माइनस एक अने y नुं मूल्य एक। अहींया जोईए माइनस एक अने एक मूल्य मूकीए समीकरण संतुलित नथी थतुं। अहींया माइनस एक अने अहींया एक छे, पहेलुं समीकरण आवे नहीं। बीजुं समीकरणमां जोईए कि अहींया माइनस एक मूकुं अने अहींया एक मूकुं तो माइनस एक अने प्लस एक एटले के शून्य थई जाय, तो आ आवी शके। तो आनी आपणे जोईए बीज के माइनस एक प्लस एक जीरो एटले के जीरो बराबर जीरो मळे। पहेलुं तो साचुं, बीजुं जोईए के बंने जीरो जीरो, अहींया जीरो ने अहींया जीरो, तो जीरो ए तो बीजुं कम्प्लीट ज छे। ત્રીજું જોઈએ કે એક પ્લસ છે ને એક માઇનસ, એટલે કે એક્સની જગ્યાએ એક મૂકું અને વાયની જગ્યાએ માઇનસ એક મૂકું। આ જ સમીકરણમાં એક્સની જગ્યાએ એક અને વાયની જગ્યાએ માઇનસ એક, એટલે કે વત્તા એક અને માઇનસ એક બંને નીકળી જાય તો શૂન્ય અને શૂન્ય, તો આ પણ સાચું છે। તો કયો વિકલ્પ આવે? હા, કે ત્રણેય બિંદુમાં સાચો છે, તો એક્સ વત્તા વાય બરોબર ઝીરો એ આ દ્વિચલ સુરેખ સમીકરણની રેખા છે। આજે આપણે અહીંયા રાખીએ 5મા દાખલા સુધી, હવે જ્યારે મળીશું ત્યારે 6ઠા દાખલાથી। આજે 5 દાખલા સુધીમાં જે હોમવર્ક આપ્યું એ ઘરેથી કરી લાવજો। અસ્તુ, જય સ્વામી।